તો છોટા છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે છોટા છોટાઉદેપુર નજીક આવેલ ચેકડેમ થયો છે ઓવરફ્લો સવારથી છોટા છોટાઉદેપુરમાં છે વરસાદી માહોલ ઉપરવાસમાં ભારે વરસાદ અને છોટાઉદેપુરમાં વરસાદના કારણે ઘણી નદીઓમાં નવા નીર આવ્યા છી તો જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે સતત વરસાદની વચ્ચે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉકાઈ ડેમમાં હાલ એકાણું હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ સાત ફૂટ પહોંચી છે હાલ ડેમના બાવીસ દરવાજા પૈકી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમના દરવાજા ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે તો ડભોઈ નજીક ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર ઉપરવાસના વરસાદના પગલે ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે ડભોઈ નજીક કરનેટ ચનવાડા ભિલોડીયા નજીકથી પસાર થાય છે ઓરસંગ નદી સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે ઓરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળસપાટી વધવાની શક્યતા છે નર્મદા નદીમાં પણ જળ સપાટીમાં સામાન્ય વધારો જોવા મળશે ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ મેન્ટેન કરવા હાલ ડેમમાંથી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેને પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે હરિપુરા પાણીમાં ગરકાવ થતાં બારડોલી મુખ્ય મથકની સામે આવેલા પંદરથી સત્તર ગામડાઓને સીધી અસર થઈ છે સામેપારના પંદરથી સત્તર ગામોને બારડોલી આવવા માટે પચીસ કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા તંત્રએ કોઝવેને બંધ કરી દીધો છે

કે આજે જે હરિપુરા પાણીમાં ગરકાવ થતા આ સામે પર આવેલ પંદર થી સત્તર જેટલા ગામોને બારડોલી સાથે સીધો સંપર્ક કપાવવા પામ્યો છે અને હાલ નોકરીયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને સામે પાર રહેતા જે લોકો છે એઓને જો બારડોલી મુખ્ય મથકે આવવું હોય તો પચીસ થી વીસ કિલોમીટરનો ચક્રઓ ભરીને આવવાની નોબત ઉભી થવા પામી છે અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા કોઝવે સિઝન ની અંદર ત્રીજી વખત જે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને હાલ ઉકાઈ ડેમ ની અંદર થી સતત પાણી છોડાઈ રહેતા તાપી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે અને તાપી નદી બે કાંઠે જોતા ખેડૂતોમાં પણ ખુશીનો નો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી બારડોલી મોરસાદ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર મોડાસાની માજુમ નદીમાં આવ્યા નવા નીર મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે ધોધમાર વરસાદ સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં નવા નીર આવ્યા છે નદીમાં નવા નીર આવતા બોરકુવામાં પાણીનું સ્તર વધ્યું છે તો વલસાડમાં નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ કાર કાંજન રણછોડ ગામની વાંકી નદી પરની ઘટના કોઝવે પરથી પસાર થતા સમયે ચાલક સાથે કાર તણાઈ સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું ટ્રેક્ટરથી કારને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર નદીમાં તણાઈ ગઈ તો વલસાડના કપરાડામાં વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી અંતરિયાળ વિસ્તારમાં આવેલા કેતકી ગામમાં એક વૃદ્ધાના અવસાન બાદ ચાલુ વરસાદમાં અંતિમ યાત્રા નીકળી સ્મશાન સુધી પહોંચવા પાકો રસ્તો કે કોઝવે નહીં હોવાથી લોકો નદીમાંથી પસાર થઈને સ્મશાન યાત્રામાં પહોંચ્યા ગ્રામજનોએ કહ્યું દર વર્ષે ચોમાસામાં ગામમાં આવી સ્થિતિ સર્જાય છે જોકે ગામમાં પાકુ સ્મશાન ન હોવાથી ગ્રામજનોએ મજબૂરીમાં મૃતકની દફન વિધિ કરવી પડી કપરાડાના અંતરિયાળ ગામોમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોએ માંગ કરી તો રસ્તાના અભાવે લોકો અહીં કઈ રીતે પરેશાનીનો સામનો કરી રહ્યા છે એક તરફ નદીમાંથી અંતિમ યાત્રા નીકળી વલસાડના દ્રશ્યો તો બીજી તરફ વલસાડમાં કાર ફસાઈ ગઈ હતી અને વ્યક્તિનો આબાદ બચાવ થયો પરંતુ કાર નદીમાં તણાઈ ગઈ હતી બંને દ્રશ્યો વલસાડના છે જે પ્રકારની સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે રસ્તાના અભાવે લોકો નદીમાંથી પસાર થયા પાકુ સ્મશાન ન હોવાથી મૃતકને દફન કરવાની નોબત આવી અને બીજી તરફ વલસાડમાં કાર તણાઈ સમાચાર મહેસાણાથી મહેસાણા જિલ્લાના વિજાપુરના શ્રીરામ અપાર્ટમેન્ટમાં પાણી ભરાયું આઠ ઇંચ વરસાદ વરસતા અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા છે શ્રીરામ અપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારને ભૂગર્ભ ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની લોકો માંગ કરી રહ્યા છે રહીશોએ આક્ષેપ કર્યો છે કે અપાર્ટમેન્ટમાં પાણી ભરાવાનો જૂથ પંચાયત દ્વારા નિકાલ કરવામાં નથી આવતો બીજી તરફ શ્રીરામ અપાર્ટમેન્ટનો નગરપાલિકામાં સમાવેશ પણ નથી થતો જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે

પગ મૂકવો વરસાદની અંદર તો પગ મૂકવો ગમે જ નહીં એવું એવી પોઝિશન ઉભી થતી બસ આનો ગટરનો કોઈ નિકાલ આવે એ બાબતની માગણી છે કાં તો ગટર મોટી કરાવવી પડે ગટરનો પહેલો નિકાલ થાય તો રોડનું પાણી પણ સોસાયટીની અંદર ના આવે જૂથ પંચાયતનો વારંવાર અરજી કરેલી છે પણ તેમ છતાં એનો કંઈ નિકાલ આવતો નથી જેથી અમે હમણાં પણ એક રજૂઆત કરી હતી કે અમારા ગટર વ્યવસ્થા અહીંયા નથી વારંવાર અમારા પોતાના અહીંયા કુવા છે ગટર માટે જે વારંવાર બેસી જતા હોય છે આજે પણ આપણે જોઈ શકીએ સામે આવેલો કુવો અંતર હાલ બેસી ગયો છે અંદર તો પાણી પણ ભરાઈ ગયું છે એટલે ગટરના પાણી ના પાણી બધા મિક્સ થઈ જાય છે જેથી કરીને છોકરાઓના પગ અમારા પગમાં આ કાદીઓમાંથી પાણીમાંથી નીકળવું પડતું હોય છે રાજ્યમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતના મહેસાણામાં ધોધમાર વરસાદ જે છે તે જોવા મળ્યો છે મહેસાણાના વિજાપુર તાલુકામાં હાલ અમે છીએ અને વિજાપુરમાં આપ જે જોઈ શકો છો કે શ્રીરામ એપાર્ટમેન્ટમાં પાણી ભરાયેલા છે તે જે પાર્કિંગ એરિયા છે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાયા છે જે પ્રકારે સવારે વહેલી સવારથી વરસાદ અહીંયા વરસી રહ્યો હતો અને ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે જે વિજાપુર શહેર છે તેમાં અલગ અલગ જગ્યાએ નીચાણવાળા વિસ્તારો છે તમામ જગ્યાએ રહેણાંક વિસ્તારો હોય કે કોમર્શિયલ જ્યાં બિલ્ડિંગ્સ હોય તે તમામ જગ્યાએ પાણી ભરાયા હતા જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે અનેકવાર રજૂઆત જ્યાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અનેકવાર રજૂઆત પણ જે છે તેઓ તંત્રમાં કરી ચૂક્યા છે છતાં પાણીના નિકાલની વ્યવસ્થા થઈ નથી અને તેના કારણે દર વર્ષે જ્યારે પણ વરસાદ ભારે વરસાદ પડે છે અને ત્યારે તેઓની હાલત જે છે તે બદતર થઈ જાય છે કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી વિજાપુર